નમસ્કાર મિત્રો આજે આપણે તલાટી અને જુનિયર ક્લાર્ક અને વીએમસીમાં પૂછાઈ શકે તેવા ચક્રવૃત્તિ વ્યાજના દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે તો જોઈએ તો એમાં પહેલો દાખલો વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજના ચોક્કસ દરે ચોવીસ હજારની મુદ્દલ બે વર્ષમાં ચા ચાલીસ હજાર પાંચસો સાહીઠ જેટલી થાય તો વ્યાજદર શું તે મેળવવાનું છે તો હવે આપણે અહીંયા બે વર્ષનું કીધું છે આપણે વર્ગમૂળ લઈએ અને અહીંયા ચોવીસો કરીએ ચોવીસ હજાર અને તેવી જ રીતે વર્ગમૂળ અહીંયા જો ત્રણ વર્ષ કીધું હોત તો ઘન મૂળ લેવાનું હોય ચાર વર્ષ કીધું હોય તો તેનું ચતુર્થ મૂળ લેવાનું તો હવે અહીંયા ચાલીસ હજાર પાંચસો ને સાઠ એક જીરો એક જીરો કેન્સલ થશે આઠ વડે ભાગીએ તો હવે અહીંયા આઠ વડે આઠ તેરી ચોવીસ એટલે અહીંયા ત્રણસો આવશે અને તેવી જ રીતે અહીંયા આઠ વડે ભાગીએ આઠ પંચું ચાલીસ જીરો અને આઠ સત્તું છપ્પન હવે તેવી જ રીતે ત્રણ વડે ભાગીએ એટલે સો અને આ બાજુ ત્રણ વડે ભાગીએ એટલે ત્રણ એકા ત્રણ ત્રણ છક અઢાર અને વધી આવી બે બે શેષ વધશે એટલે 2 ને સત્યાવીસ એટલે નવ તેરી સત્યાવીસ તો હવે અહીંયા આવશે આપણે દસનું સોનું વર્ગ દસ થશે અને તેવી જ રીતે એકસો નું 13 તેર તો અહીંયા કેટલાનો વધારો થયો ત્રણનો વધારો કોની સાપેક્ષ દસની સાપેક્ષ છે ગુણ્યા સો તો હવે આપણો જવાબ અહીંયા આવશે આપણે ત્રીસ ટકા તો વ્યાજ દર શું થશે ત્રીસ ટકા તો સાચો જવાબ અહિયાં થશે આપે છે તેનો દર આપણને અહીંયા વીસ ટકા આપેલ છે અને બે વર્ષ માટે ચક્રવૃત્તિ વ્યાજ કેટલું મળશે તે જણાવવાનું છે તો અહીંયા વીસ ટકા આપેલ છે તો આપણે વીસને વીસ ના છેદમાં સો એટલે એકના છેદમાં પાંચ લખી શકીએ એટલે બે વર્ષનું કીધું છે એટલે પાંચથી છ તેવી જ રીતે પાંચથી છ હવે આ અહીંયા આપણને પચીસ મળશે અને આ બાજુ આપણને છત્રીસ મળશે આ બંનેનો તફાવત કેટલો થશે અગિયાર તે આ બંનેનો તફાવત જે મળે તે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે તો અગિયાર રેશિયો થશે તો હવે આપણે પચીસ રેશિયો બરાબર અહીંયા ચાલીસ હજાર આપણે સરખાવીએ તો હવે પચીસ પચીસ 100 એટલે એક રેશો બરાબર આપણને કેટલું મળ્યું સોળસો મળશે તો હવે આપણે એક રેશીઓને આપણે અગિયાર રેશો એક રેશો બરાબર સોળસો તો અગિયાર રેશો બરાબર કેટલા તે જણાવવાનું તો હવે આપણે સોળસો ગુણ્યા અગિયાર તો ડબલ ઝીરો પાછળ એમને અને અગિયાર વડે ગુણ્યા એટલે પાછળ છ છ ને એક સાત અને આગળનો એક એક એટલે સત્તર હજાર છસો તો અહીંયા જવાબ આપણો આવશે સત્તર હજાર છસો જો પાંચ હજારનું રોકાણ ત્રણ વર્ષના સમયગાળા માટે વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજના દર આપણને વીસ ટકા આપેલ છે આપણે વીસ ટકાને લખીએ વીસના છેદમાં સો એટલે એકના છેદમાં પાંચ લખી શકાય એટલે પાંચની સાપેક્ષા એકનો વધારો એટલે પાંચથી છ તેવું ત્રણ વર્ષ કીધું છે એટલે ત્રણ વર્ષ આપણે કરવાનું છે પાંચથી છ પાંચથી છ અને પાંચથી છ અહીંયા આવશે એકસો અને આ બાજુ આવશે સોળ કારણ કે છનો ઘન બસો તો હવે આપણે એકસો પચીસને પાંચ સાથે સરખાવીએ તો અહીંયા આપણે પાંચ વડે ભાગ એટલે અહીંયા પચીસ વધશે અને ચોક સો એટલે અહીંયા આવશે ચાલીસ તો આપણને એક રેશિયો બરાબર કેટલા મળશે ચાલીસ મળશે તો આપણે ત્રણ વર્ષ પછીનું કીધું છે એટલે ત્રણ વર્ષ પછીનું બસો ને સોળ રેશિયો થશે એટલે બસો સોળ એટલે આપણે છ ચોક ચોવીસ વધી બે છ ચાર દુ આઠ અને પાછળ એક જીરો હતો તે અહીંયા લગાડી દઈએ એટલે આઠ હજાર છસો ચાલીસ તો જવાબ આપણો આવશે બી બે હજાર પર બે વર્ષ માટે દસ ટકા વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ જણાવો તો આપણે દસ ટકા કીધું છે એટલે દસને આપણે દસના છેદમાં સો લખી શકાય એકના છેદમાં દસ એટલે દસથી અગિયાર બે વર્ષનું કીધું છે એટલે દસથી અગિયાર અહીંયા આપણે સો આવશે અને આ બાજુ આવશે એકસો એકવીસ તો હવે શું કીધું છે આપણે ચક્રવૃત્તિ વ્યાજ મેળવવાનું કીધું છે તો આ બંનેનો તફાવત કેટલો થાય એકવીસ રેશિયો થશે અને આપણે એક સો સોને આપણે બે હજાર સાથે સરખાવીએ એટલે અહીંયા આપણે એક રેશિયો બરાબર મળશે વીસ તો અહીંયા આપણે ચક્રવૃત્તિ વ્યાજ કેટલા રેશિયો છે એકવીસ રેશિયો તો એકવીસ ગુણ્યા વીસ કરીએ એટલે છ બન્યા આપણને મળશે ચારસો વીસ તો સાચો જવાબ અહીંયા થશે ચારસો વીસ પ્રથમ વર્ષ માટે પાંચ ટકા બીજા વર્ષ માટે છ ટકા અને ત્રીજા વર્ષ માટે દસ ટકા વ્યાજ ના દરે ત્રણ વર્ષ માટે પચાસ હજાર પર ચક્રવૃધ્ધિ વ્યાજ શોધો તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે તો સૌપ્રથમ પ્રથમ આપણે પાંચના છેદમાં સો કરીએ એટલે અહીંયા આપણને મળશે એક ના છેદ માં વીસ વીસ ની સાપેક્ષ એકનો વધારો એટલે વીસ થી એકવીસ તેવી જ રીતે આપણે છના છેદમાં સો લખીએ એટલે અહીંયા આપણને મળશે ત્રણના છેદમાં પચાસ એટલે પચાસની સાપેક્ષ ત્રણનો વધારો એટલે પચાસથી તેપન અને આપણને દસનું તો ખબર જ છે દસના છેદમાં સો એટલે દસથી અગિયાર તો અહીંયા દસથી અગિયાર તો અહીંયા આ બાજુ આપણે ગુણાકાર કરીએ એટલે અહીંયા આપણને મળશે દસ હજાર અને આ બાજુ ગુણાકાર કરીએ એટલે તેપન ગુણ્યા અગિયાર કરીએ પહેલાં તેપન ગુણ્યા અગિયાર કરીએ એટલે અહીંયા આવશે ત્રણ આ બંનેનો સરવાળો ત્રણ ને આઠ અને આ પછી આગળની સંખ્યા એટલે પાંચ હવે ફરી પાછો આપણે તેને એકવીસ વડે ગુણવો પડશે એટલે એકવીસ અહીંયા આવશે ઝીરો ત્રણ દુ છ આઠ દુ સોળ વધી એવી એક અને પાંચ દુ દસ ને એક અગિયાર તેવી જ રીતે અહીંયા ત્રણ આઠ અને પાંચ તો હવે આપણે ત્રણ ચૌદ વધી એવી એક બે અને બે અને એક તો અહીંયા આવશે આપણે બાર બસો તો હવે આપણને ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું કીધું છે તો આપણે આગળ જોયું તેમ ચક્રવૃત્તિ વ્યાજ બંનેનો તફાવત થશે તો બંનેનો તફાવત આપણને કેટલો મળશે દસ બાર હજાર બસો તેતાળીસમાંથી દસ હજાર બાદ કરીએ એટલે બાવીસો બાવીસો તેતાલીસ મળશે અને આપણને હવે દસ હજાર રેશો બરાબર આપણે કેટલા કરવાના પચાસ હજાર થશે તો હવે આપણે એક રેશો બરાબર કેટલા મળશે પાંચ મળશે કારણ કે આ ત્રણે ચાર એક ઝીરો કેન્સલ થશે એટલે આપણે આ બાવીસો મળ્યા તો તેના ગુણ્યા પાંચ ત્રણ પંચો પંદર વધી આવી એક ચાર પંચો ને એક એકવીસ બે પાંચ દુ દસ ને બે બાર વધી આવી એક અને અહીંયા થશે પાંચ દુ દસ ને એક અગિયાર તો હવે અગિયાર હજાર બસો ને પંદર તો અહીંયા ચક્રવૃત્તિ વ્યાજ થશે અગિયાર હજાર બસો ને પંદર વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજના ચોક્કસ દરે બે વર્ષમાં એક દસ હજાર આઠસોને નેવું અને ત્રણ વર્ષમાં અગિયાર હજાર નવસો જેટલી રકમ થાય છે તો તે મૂળ રકમ શોધવાની કીધું છે તો આપણે મૂળ રકમ મેળવવા માટે સૌપ્રથમ આપણે દર મેળવવો પડશે તો દર મેળવીએ તો અગિયાર હજાર સાત નવસો ને ઓગણએંસી તેમાંથી આપણે દસ હજાર આઠસોને નેવું બાદ કરીએ એટલે આપણને જે તફાવત મળશે એ તફાવત નવ દસ હજાર નેવું બાદ કરવાના એટલે અહીંયા તફાવત આપણને મળશે નવ અને આઠ અને અહીંયા આવશે એક એટલે જીરો અને વધીએ એક એટલે જીરો તો અહીંયા દસ એક હજાર નેવ્યા છે આપણને તફાવત મળ્યો હોય તેના ભાગ્યે આપણે એક હજાર નેવ્યા છે તેના ભાગ્યે આપણે મૂળ બે વર્ષ માટેનું હતું તે કરી દઈએ એટલે અહીંયા આપણને દર મળી જશે ગુણ્યા સો તો હવે જીરો જીરો કેન્સલ એટલે અહીંયા આપણને આ કેન્સલ આ થઈ છે એટલે અહીંયા દસ ટકા આપણને ટકાવારી મળશે દર મળશે તો હવે દસ ટકા કીધું છે એટલે દસ ટકા ત્યાં આપણે બે વર્ષ માટે લઈએ એટલે 10 થી અગિયાર દસ થી અગિયાર તો અહીંયા સો રેશો થશે અને એકસો ને એકવીસ તો આપણને બે વર્ષ પછીનું આપેલ છે એટલે બે વર્ષ પછીનું આ થશે એકસો એકવીસ તો એકસો એકવીસ બરાબર દસ હજાર નવ નેવું તો એક રેશિયો બરાબર આપણને કેટલું મળશે નવસો કારણ કે અહીંયા આપણે નવ વડે ગુણીએ એકવીસ એકસો એકવીસ એટલે નવ એકા અને બાર નવા એકસો ને આઠ એટલે આ જીરો જીરો અહીંયા આવશે નવ તો નવ અને છે પાછળ એક જીરો લાગશે એટલે અહીંયા આવશે એક રેશો બરાબર નેવ તો અહીંયા આપણને મૂળ રકમ કેટલી આપેલ છે સો રેશ્યો તો સો રેશો બરાબર કેટલા થશે નેવ ગુણ્યા સો એટલે અહીંયા આવશે આપણો જવાબ નવ હજાર તો સાચો જવાબ થઈ છે એ બે વર્ષ માટે વાર્ષિક સોળ ટકાના ચક્રવૃત્તિ વ્યાજ પર નાણાંની રકમ આપણે તેત્રીસો ને ચોસઠ જેટલી થાય છે તો નાણાં મૂળ રકમ કેટલી છે તે જણાવવાનું કીધું છે તો મૂળ રકમ આપણને અહીંયા સોળ ટકા કીધું છે એટલે સોળના છેદમાં સો એટલે ચારના છેદમાં પચીસ લખી શકીએ પચીસની સાપેક્ષે ચારનો વધારો એટલે પચીસથી ઓગણત્રીસ બે વર્ષ માટે કીધું છે એટલે પચીસથી ઓગણત્રીસ તો હવે આ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ અને અહીંયા આપણે એમ નામ રહેવા દઈએ કારણ કે આપણે ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ બરાબર કેટલા થઈ છે તેત્રીસોને ચોસઠ આપણે કરવા પડશે તો તેત્રીસો ચોસઠ આપણે એક ઓગણત્રીસ વડે ભાગ હંકાવીએ પહેલાં એટલે ઓગણત્રીસ એકા ઓગણત્રીસ અહીંયા ચાર ઓગણત્રીસ એકા ઓગણત્રીસ અહીંયા આવશે એકસોને ચુમ્મોતેર ઓગણત્રીસ છક એકસોને ચુમ્મોતેર થઈ છે કારણ કે નવ ચોક છત્રીસ અહીંયા આપણે નવ ચોક નવ છક એકસો નવ છક ચોપન છે એટલે અહીંયા પાછળનો અંક ચાર છે એટલે આપણે છ વડે ભાગ આંકવ્યો હવે આપણે એકસો છ એકસો સોળને ફરી પાછા આપણે ઓગણત્રીસ વડે ભાગ આંકવીએ એટલે ઓગણત્રીસ પાછળનો અંક છ છે એટલે ઓગણત્રીસ અને નવ અને તો આપણે ચાર વડે ભાગ અંકાવીએ એટલે પાછળ આવશે છ એટલે એકસો સોળ તો અહીંયા આવશે ઝીરો તો એક રેશિયો બરાબર આપણને કેટલા મળ્યા ચાર મળ્યા તો આપણે મૂળ મેળવવાનું છે સસ્ છસો ને પચીસ રહીશો તો છસો પચીસ ગુણ્યા ચાર પચીસો તો સાચો જવાબ થશે ડી નગરની વસ્તી વાર્ષિક પાંચ ટકાના દરે વધી રહી છે પાંચ ટકાના દરે એટલે પાંચના છેદમાં સો એટલે એકના છેદમાં વીસ વીસ સાપેક્ષ એકનો વધારો એટલે વીસથી એકવીસ થશે જો હાલની વર્ષથી સોળ હજાર હશે તો બે વર્ષ પછી તો આપણે બે વર્ષ પછી કીધું છે એટલે બે વખત કરવું પડશે વીસથી એકવીસ અહીંયા આવશે ચારસો અને આ બાજુ આવશે ચારસો એકતાલીસ તો હાલની વર્ષ કેટલી કીધી છે સોળ હજાર તો હાલની આપણે ચારસો ને સોળ હજાર વડે આપણે સરખાવીએ એટલે અહીંયા આવશે બે ઝીરો કેન્સલ બે જીરો કેન્સલ અને ચાર વડે ભાગ અંકાવીએ એટલે એક રેશો બરાબર કેટલું મળ્યું આપણને ચાલીસ તો આપણે ચારસો એકતાલીસને આપણે ગુણાકાર કરીએ ચાલીસ વડે એટલે અહીંયા ચાર એકા ચાર સોળ એકા સોળ વધી એવી એક અને અહીંયા આવશે સત્તર અને પાંચ છ ચાલીસનો એક ઝીરો લાગી જશે એટલે અહીંયા આવશે આપણો જવાબ સત્તર હજાર ને ચાલીસ બે વર્ષ પછી તો જવાબ છે એ ત્રીસ હજાર વાર્ષિક આઠ ટકા વ્યાજ પર ઉધાર લેવામાં આવે છે જો વ્યાજ ત્રિમાસિક ચક્રવૃત્તિ કરવામાં આવે તો છ મહિના પછી કેટલી રકમ ચૂકવવાની રહેશે તો અહીંયા ત્રિમાસિક કીધું છે આપણને તો ત્રિમાસિકમાં એક નિયમ છે કે જે જે ટકાવારી આપી હોય દર આપેલ હોય તેને આપણે ભાગ્યા ચાર કરવાના એટલે આ આઠ ભાગ્યા ચાર એટલે અહીંયા આપણો નવો દર કેટલો થશે બે ટકા અને જે વર્ષ કે મહિના આપેલા હોય તેના ગુણ્યા ચાર કરવાના એટલે છ મહિના આપેલ છે એટલે તેના ગુણ્યા ચાર એટલે છ ચોક ચોવીસ એટલે આપણો અહીંયા વર્ષ થઈ છે કેટલા બે વર્ષ ટોટલ થઈ જશે તો હવે બે વર્ષ માટે આપણે બે ટકાનું ચક્રવૃત્તિ વ્યાજ લઈએ તો બે વર્ષ માટે બે ટકાનું ચક્રવૃત્તિ બે વત્તા બે વત્તા બે ગુણ્યા બે છેદમાં સો તો અહીંયા આપણે ચાર વત્તા જીરો પોઈન્ટ ચાર એટલે ચાર પોઈન્ટ જીરો ચાર આપણું ટકાવારી મળશે બે વર્ષની તો હવે તેને આપણે ત્રીસ હજારના ચાર પોઈન્ટ જીરો ચાર કરીએ એટલે જવાબ આપણો મળી જશે ત્રીસ હજારના ચાર પોઈન્ટ જીરો ચારના છેદમાં સો તો અહીંયા ડબલ જીરો ડબલ ઝીરો કેન્સલ થશે ચારસો ચાર ગુણ્યા ત્રણ કારણ કે આ બે જીરો પોઈન્ટની પછીના બે આગળ આવી જશે એટલે ચારસો ચાર ગુણ્યા ત્રણ તો અહીં ચાર તેરી બાર વધી આવી એક અને ચાર તેરી બાર તો હવે આપણને શું કીધું છે કેટલી રકમ ચૂકવવાની રહેશે તો આ ચક્રવિધિ વ્યાજ તો આપણે આટલું ચૂકવવું પડશે અને રકમ આપણી ચૂકવવાની છે એટલે ટોટલ વ્યાજ આપણે ટોટલ રકમ કેટલી ચૂકવવી પડે તો ત્રીસ હજાર વત્તા બારસો ને બાર તો અહીંયા આવશે બે એક બે એક અને ત્રણ તો એકત્રીસ હજાર બસો ને બાર આપણે ટોટલ રકમ ચૂકવવાની રહેશે તો જવાબ આપણો થશે બી ચક્રવૃદ્ધિ વ્યાજના કયા દરે બારસો પચાસની ની રકમ બે વર્ષમાં રૂપિયા અઢારસો થશે તો આપણે બે વર્ષ કીધું છે અને આપણને દર મેળવવાનું કીધું છે તો આપણે પહેલાં દાખલો ગણ્યો તેવી રીતે બારસો પચાસને આપણે વર્ગમૂળમાં લખી દઈએ અને અઢારસોને પણ વર્ગમૂળમાં લખી દઈએ બે જીરો બંને બાજુ એક એક જીરો કેન્સલ થઈ છે હવે પાંચ વડે ભાગ અંકાવ્યો એટલે અહીંયા આવશે પચીસ અને અહીંયા આવશે છત્રીસ આવશે પાંચ વડે ભાગ અંકાવ્યો એટલે છત્રીસ તો અહીંયા પાંચ પચીસનું વર્ગમૂળ પાંચ અને છત્રીસનું વર્ગમૂળ છ તો પાંચની સાપેક્ષે કેટલાનો વધારો એકનો વધારો છેદમાં પાંચ ગુણ્યા સો તો અહીંયા જવાબ આપણો આવશે વીસ ટકા તો સાચો જવાબ થાય છે વીસ ટકા હું આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાઈ ગયો છે જય હિન્દ